हेलो एवरीवन, गुड मॉर्निंग। लास्ट वीडियो नी अंदर जो आपने बात करी तो आपने एमाइन संयोजनो छे नी बनावट नी चर्चा करता, अने एनी अंदर आपने बे प्रकार नी प्रक्रियाओ छे नी चर्चा करी ली, अने एनी अंदर सौथी लास्ट प्रक्रिया थी एमोनोलिसिस नी प्रक्रिया के जे प्राथमिक द्वितीयक अने तृतीयक अने चतुर्थक एमोनियम क्षार नी बनावट माटेनी हती, अने जो एना माटेना गैरफायदा पण हता। ए गैरफायदा नी अंदर शुं वात हती तो के आ जे तमे प्रक्रिया एमोनोलिसिस नी प्रक्रिया नो उपयोग करो छो एमा प्राथमिक द्वितीयक अने तृतीयक अने चतुर्थक एमोनियम क्षार नुं मिश्रण पड़े छे, ने वत्ता जो तमे वधु प्रमाणमां एमोनियानो जो उपयोग करेलो होय तो तमने ફક્ત પ્રાથમિક એમાઇન સંયોજન મળે છે। તો આપણે બીજી એમાઇન સંયોજનો છે એની બનાવટ માટેની પ્રક્રિયા તરફ આગળ વધીએ। તો આજે આપણે ત્રીજા નંબરની પ્રક્રિયા છે એ જોવાની છે, અને આ બધી જ પ્રક્રિયાઓ ક્યાંક ને ક્યાંક તમને પરિવર્તનની અંદર અથવા જે પ્રક્રિયાઓ છે જે ગોઠવવાની છે તમારે એની અંદર તમારે ખાસ ઉપયોગી થવાની છે। તો જોઈએ તો ત્રીજા નંબરની પ્રક્રિયા છે કે નામ છે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન। જો કાલે આપણે બે રિડક્શન જ ભણ્યા છીએ એની અંદર આપણે આજે જોવાનું છે કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન। નાઇટ્રાઇલનો મતલબ થાય સાયનાઇડ સંયોજનો, જે આપણે ઓળખીએ છીએ નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સંયોજનોનું રિડક્શન। તો એ સંયોજનોનું તમે રિડક્શન કરો ત્યારે તમને એમાઇન સંયોજન છે એ તમને મળે છે। તો એની અંદર જોઈએ તો આ પ્રક્રિયા છે કયા ઉદ્દીપકનો ઉપયોગ કરીએ અથવા કયા રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। તો જોઈએ તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એનો મતલબ LiAlH4, જે પ્રબળ શું છે રિડક્શન કરતા તરીકે વપરાતો પદાર્થ છે અથવા સંયોજન છે, અથવા એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા, એટલે તમે જો ઉદ્દીપકનો ઉપયોગ કરી અને હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન અંદર ઉમેરો તો એ પ્રક્રિયા દ્વારા રિડક્શન પામી અને તમને શું મળે છે પ્રાથમિક એમાઇન સંયોજન મળે છે। તો જો રિડક્શન માટેની વ્યાખ્યામાં આપણે આટલું તો રેડોક્સ પ્રક્રિયામાં ભણીને આવ્યા છીએ કે રિડક્શન છે કોઈ એક વસ્તુ દ્વારા દર્શાવી શકાય નહીં કે ખાલી ઓક્સિજન દૂર થવો, ખાલી હાઇડ્રોજન ઉમેરાવો, બરોબર છે। તો આપણે એવી ચાર કે પાંચ વ્યાખ્યાઓ જોઈતી રિડક્શન માટે અને એવી ચાર કે પાંચ વ્યાખ્યાઓ જોઈતી ઓક્સિડેશન માટે। એટલે દર વખતે જરૂરી નથી કે ઓક્સિજન અંદર હોય અને એ દૂર થતો હોય, એવું ક્યારે કેવું બને કે ફક્ત હાઇડ્રોજન પણ ઉમેરાતો હોય તો રિડક્શન કોને કહેવાય આપણને ખબર છે, અને આ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે એટલે રિડક્શનની પ્રક્રિયામાં જરૂર હોય એટલે હાઇડ્રોજન તમને મળી રહે, એટલે તમે એને બાજુમાં દર્શાવો તો પણ ભલે અને ન પણ દર્શાવો તો પણ ભલે। તો આગળ જોઈએ તો કે આ પ્રક્રિયા છે એ આ પ્રક્રિયા ચડતી એમાઇન શ્રેણીની, એટલે કે જો આ પ્રક્રિયા છે કેવા પ્રકારની તો કે ચડતી એમાઇન શ્રેણીની। ચડતી મતલબ તો જો હંમેશા આપણે પગથિયું ચડતા હોય તો પેલા એક નંબરનું પગથિયું આવે પછી બે નંબરનું, તો એવી રીતે આનો મતલબ શું થાય ચડતી એમાઇન શ્રેણીનો મતલબ કે પેલા એક કાર્બન પછી બે કાર્બન પછી ત્રણ કાર્બન, એટલે તમે જે પ્રક્રિયકોની અંદર જે આલ્કાઇલ સમૂહ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન લીધેલા છે એની કરતા તમને એક વધુ કાર્બન વાળી નિપજ મળવાની છે એવું તમને દર્શાવે છે। તો એનો મતલબ શું થાય તો કે પ્રારંભિક એમાઇન સંયોજન કરતા, એટલે કે પ્રારંભિક એમાઇન સંયોજન કરતા એક, જો ખાસ આ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આપણા માટે પરિવર્તન માટે, હવે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે આપણે આ પ્રક્રિયા શીખી લઈએ પછી જોઈએ તો કે પ્રારંભિક એમાઇન સંયોજન કરતા એક વધુ કાર્બન ધરાવતા એમાઇન સંયોજનની
આપણને શું મળ્યો છે તો કે બનાવટમાં ઉપયોગી છે અથવા રિપોર્ટ મળે છે લા બનાવટમાં ઉપયોગી છે તો આનો મતલબ શું થાય કે તો અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે જે આલ્કાઇલ સમૂહ આપણે જે જોડતા હતા એ આલ્કાઇલ સમૂહની અંદર જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન ધરાવતો તમને નિપજ મળતી હતી પણ આ પ્રક્રિયા દ્વારા તમે જે આલ્કાઇલ સમૂહ લ્યો છો એ આલ્કાઇલ સમૂહ દ્વારા જે મુખ્ય એટલે કે પ્રારંભિક એમાઇન સંયોજન મળવું જોઈએ એની કરતા એક વધુ કાર્બન ધરાવતો એમાઇન સંયોજન છે એ તમે આની અંદર મળે છે એટલે આપણે આની પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયા તરીકે આપણે શરૂઆતની અંદર મુખ્ય પ્રક્રિયા તરીકે આ સી ત્રિપલ બંધ એન લઈએ તો જો આને શું કહેવાય આલ્કાઇલ નાઇટ્રાઇલ અથવા આલ્કાઇલ સાયનાઇડ આલ્કાઇલ નાઇટ્રાઇલ અથવા આલ્કાઇલ સાયનાઇડ ચલો આની પ્રક્રિયા મારી કોની સાથે કરવી છે તો કે ઉદીપકીય હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કરું તો મારે એસ ટુ વાયુ છે એ પસાર કરવાનો થાય ત્યારે રિડક્શન કરતા પદાર્થો એટલે નિકલ છે પેરેડિયમ છે એવી ધાતુનો ઉપયોગ કરવાનો થાય અથવા તમે બીજો કોઈ પ્રક્રિયા સોડિયમ અને ઝીંકનું મિશ્રણ છે એ તમે આલ્કોહોલ સાથે લ્યો તો પણ તમે આ રિડક્શનની પ્રક્રિયા કરી શકો છો અને ત્રીજા નંબરની વાત કરી હતી એ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આ ત્રણે ત્રણનો ઉપયોગ કરી અને તમે શું મેળવી શકો છો તો કે એમાઇન સંયોજનનું છે એ નિપજ મેળવી શકો છો ચાલો તો આ રિડક્શન પ્રક્રિયા થાય એટલે અહીંયા રહેલા ત્રિપલ બંધમાં રહેલા પાઇ બંધ તૂટે તો તમે જો કે તમારે આ પાઇ બંધ તૂટે એટલે કાર્બનની બે સંયોજકતા અને નાઇટ્રોજનની બે સંયોજકતા છે એ ખાલી થાય છે એટલે કુલ કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે કુલ ચાર હાઇડ્રોજનની આ પ્રક્રિયાની અંદર જરૂર પડશે દર્શાવો તો પણ ભલે ન દર્શાવો તો પણ ભલે એટલા માટે જો મેં અહીંયા રેડ પેનથી લખ્યું છે કે જે ખાલી આપણે સમજવા માટે છે કારણ કે આ રિડક્શનની પ્રક્રિયા છે એ રિડક્શનમાં તમારે જેટલા હાઇડ્રોજનની જરૂર પડે એટલા હાઇડ્રોજન મળવાના છે તો જો અહીંયાથી પાઇ બંધ તૂટે એટલે કાર્બનની બે સંયોજકતા ખાલી છે તો એના બે શું જોડાવાના તો કે હાઇડ્રોજન કારણ કે રિડક્શન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે ચાલો વધતા બીજું શું તો કે નાઇટ્રોજનની બે સંયોજકતા ખાલી છે એટલે અહીંયા નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન જોડાવાના છે જો તમને જે નિપજ મળી કે નિપજ મળી શું તો કે પ્રાથમિક એમાઇન પણ તમે જો એની અંદર જે આલ્કાઇલ સમૂહ હતો એની કરતા એક વધુ કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન સંયોજન છે એ તમને મળેલો છે તો આવા આપણે થોડા ઉદાહરણો જોઈએ તો કે ઉદાહરણ તરીકે CH3 CH2 સી ત્રિપલ બંધ એન ચાલો આનું નામ લખવું હોય તો શું લખાય પ્રોપેન નાઇટ્રાઇલ અને શું કહેવામાં આવે પ્રોપેન નાઇટ્રાઇલ ચાલો તો આપણે જે સેમ્પલ છે એ જ પ્રમાણે કે પ્રક્રિયા છે એની અંદર કેટલા હાઇડ્રોજનની જરૂર પડવાની ચાર તો આપણે અહીંયા રિડક્શનની પ્રક્રિયા છે એટલે આપણે ચાર હાઇડ્રોજન લખી દઈએ ચાલો ઉદ્દીપક તરીકે તો કે H2 અથવા Li અથવા તમે બીજું કોઈ શું તો કે Na અથવા HG એટલે કે સોડિયમનો સરસ અથવા C2HO5 ના સાથે રુદ્રાવણ અને ત્રીજા નંબરનો પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આમાંથી કોઈ પણ પ્રક્રિયા છે એ કરવા માટે તમે રિડક્શન કરતા તરીકેનો પદાર્થ લઈ શકો છો તો જો આની અંદર શું થવાનું તો કે અહીંયા રહેલા બે પાઇ બંધ તૂટવાના તો તમને જે નિપજ મળવાની છે એ નિપજ કંઈક આવા પ્રકારની હશે કે ભાઈ CH3 CH2 CH2 NH2 જો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી હતી તો કે આલ્કાઇલ સમૂહ માટે 2 ની સંખ્યા જ્યારે નિપજ મળી ત્યારે તમને કુલ કેટલા કાર્બનની સંખ્યા મળી તો કે આલ્કાઇલ સમૂહ સિવાય એક કાર્બન એટલે કે આ સાયનાઇડમાં રહેલો કાર્બન છે એ પણ શું આવી ગયો
CH2 સ્વરૂપે આવી ગયો. એટલે તમને અહીંયા જે નિપજ મળે તે નિપજનું નામકરણ કરવું હોય તો શું લખી શકાય? તો કે આને પ્રોપેન 1-amin. શું કહેવાય? પ્રોપેન 1-amin. ચાલો એવું જ આપણે ત્રીજા નંબરનું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે તમને પ્રક્રિયક તરીકે કાર્બનની સંખ્યા વધારી આપેલી છે. તો જો પ્રક્રિયક તરીકે કાર્બનની સંખ્યા કોઈ પણ આપેલી હોય, તમારે હાઇડ્રોજનની કેટલી જરૂર પડશે? 4. આ તમારે લખવું જરૂરી નથી, પણ તમને સમજવામાં ઈઝી રહે એટલા માટે હું લખું છું. કારણ કે પ્રક્રિયા રિડક્શનની છે એટલે જોઈ એટલા પ્રક્રિયા કરી તો કે રિડક્શન. ચાલો આપણી પાસે બે પ્રકારના મુખ્ય પ્રક્રિયક રિડક્શન કરતા તરીકે વાપરી છીએ કે ભાઈ H2Ni અને બીજું છે NaHg/C2H5OH અથવા ત્રીજા નંબરનો જો યુઝ કરવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોજન જે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે. એટલે તમારે જે નિપજ મેળવવાની છે મળી જાય. તો જો આને શું કહેવાય? 1, 2, 3 અને 4 એટલે આને શું કહેવાય? તો કે બ્યુટેન નાઇટ્રાઇલ. ચાલો થવાનું શું? તો કે અહીંયા રહેલા પાઇ બંધ તૂટવા એટલે બંને કણની અંદર બે ની એક એક સંયોજકતા પાઇ બંધ છે તો કુલ 4 સંયોજકતા છે એ શું થવાની? ઘટવાની. તો એ ચારે ચાર સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાવાની એટલે બનશે શું? તો કે CH3CH2CH2NH2 આવા પ્રકારનું સંયોજન બને છે કે એના ભાવે આપણે સિરીજ છે એને નીચે લખેલી છે. તો જો મુખ્ય આલ્કાઇલ સમૂહ હતો એ 3 કાર્બન વાળો હતો. જ્યારે આપણને નિપજ મળી ત્યારે આલ્કાઇલ સમૂહની સંખ્યામાં કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. એટલે ટૂંકમાં હોય એની કરતા એક વધુ કાર્બન તમારે જો મેળવવો હોય તો તમારે એની સાયનાઇડ જે સાથેની આલ્કાઇલ સાયનાઇડ સાથેની પ્રક્રિયા છે એની જો રિડક્શન કરો તો તમને એક વધુ કાર્બન વાળો શું મળે? એમાઇન સંયોજન મળે છે. તો આને શું કહેવાય? તો કે બ્યુટેન 1-amin. હવે જો ઉપયોગ ક્યાં કરશો આ પ્રક્રિયાનો લાભ તમને ક્યાં થશે? તો તમને પરિવર્તન પૂછવામાં આવ્યું છે કે ઇથે 1-ક્લોરોપ્રોપેન માંથી તમારે બ્યુટેન 1-એમાઇન બનાવવાનું છે. 1-ક્લોરોપ્રોપેન માંથી બ્યુટેન 1-એમાઇન બનાવવાનું છે. તો જો તમારી પાસે જે પ્રક્રિયક આવ્યો છે પ્રોપેન એટલે કે 1-ક્લોરોપ્રોપેન તો એની અંદર તમે જો કાર્બનની સંખ્યા જોવા જાઓ તો તમારી પાસે કેટલી છે? 3. અને જ્યારે તમારી અંદર જે નિપજ માંગી છે એ નિપજ તમારી પાસે શું કીધી છે? કે ભાઈ બ્યુટેન 1-એમાઇન સંયોજન છે એ તમારી પાસે માંગેલું છે. બરોબર છે. તો ટૂંકમાં તમારી પ્રક્રિયકની અંદર જે કાર્બનની સંખ્યા છે એની કરતા એક વધુ કાર્બનની સંખ્યા વાળો કોઈ નિપજ મેળવવાની છે. તો જો એવા સમયે આ પ્રક્રિયા છે તમને ખૂબ ઉપયોગી થશે. તો હવે એ પરિવર્તનને તમે સોલ્વ શું કરશો? તો જે તમને હેલો આલ્કેન સંયોજન આપ્યું છે એને તમારે સાયનાઇડ પ્રકારના સંયોજનમાં ફેરવવું પડે. તો હેલો આલ્કેન અને પ્રોપેન 1-ક્લોરોપ્રોપેનની તમે સાયનેશનની પ્રક્રિયા કરો એટલે કે KCN સાથે પ્રક્રિયા કરો એટલે કે CL છૂટું પડે અને CN છે એ CL ની જગ્યાએ જોડાશે. એટલે જો તમને જે નિપજ મળી કેવી મળી? તો કે તમને નિપજ આવી મળી શું? તો કે ભાઈ CH3CH2CH2 જે છે એની કરતા વધારે પ્રોપેન CL હતા. એટલે તમને જો બ્યુટેન એ પેન્ટેન 1-એમાઇન માંગ્યું હશે. શું માંગ્યું હશે? પેન્ટેન 1-એમાઇન. તો જો ઓલરેડી 3 કાર્બન હતા બરાબર છે ત્યાં શું આવ્યું? સોરી, બ્યુટેન 1-એમાઇન જ આપણે રાખીએ છીએ. બરાબર છે. તો જો CH3CH2CH2CN આવું તમને સંયોજન મળ્યું બ્યુટેન નાઇટ્રાઇલ. જો હું તમને જે કહેવા માંગુ છું આ પ્રકારનું છે કે ભાઈ CH3CH2CH2CL છે આની તમે KCN સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી CL અને અહીંયાથી K આ બંને એકબીજા સાથે શું થશે? જોડાશે. અને CN કોની સાથે જોડાવાનો છે? તો કે આ CH2 સાથે.
એટલે તમને જો આવા પ્રકારનું સંયોજન મળે બ્યુટેન નાઇટ્રાઇલ હવે તમે જો એની પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા કરો એટલે એમાં તમારે જે મુખ્ય હતો કે જેમાં પ્રોપેન 1 ક્લોરોપ્રોપેન હતો એમાંથી બ્યુટેન 1 એમાઈન તમને મળ્યું એટલે આવી જે પ્રક્રિયાઓ છે પ્રક્રિયાઓ એટલે કે પરિવર્તનો જે તમને બે સ્ટેપની અંદર પૂરા કરવાના હોય છે જેડબલી અને નીટ માટે જરૂરી છે એવા પ્રક્રિયા તમને ખૂબ જ કારણ કે કાર્બનની સંખ્યા એક કાર્બનની સંખ્યામાં વધારો કરવો હોય ત્યારે તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો ચાલો તો આપણે અહીંયા નાઇટ્રાઇલ સંયોજનો છે એનું રિડક્શન છે એ પૂરું કરીએ છીએ તો આપણે બીજી બનાવટ તરફ હવે આગળ વધીએ મેં તમને એક નાની એવી હિંટ આપી છે ખાલી કે તમને આવી રીતે કંઈક પ્રશ્ન પૂછાઈ શકે અને ત્યારે તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને એનો આન્સર કેવી રીતે મેળવી શકો છો બરોબર છે તો તમે તૈયારી કરતા હોય જે ડબલની તો ખાસ આ બાબતને ધ્યાનમાં લેજો ચાલો તો હવે આપણે ચોથા નંબરની જે પ્રક્રિયા છે એની તરફ આગળ વધીએ છીએ બોન્ડ નંબર 2 ની અંદર ચાલો તો હવે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ તમને શું આપેલું છે તો કે હવે પછીની પ્રક્રિયા છે એમાઇડ સંયોજનોનું રિડક્શન હવે પ્રક્રિયા છે નું નામ શું છે તો એમાઇડ જો એમાઇડ સંયોજન શું છે એમાઇડ સંયોજનોનું રિડક્શન તો જો આપણે જેટલી પ્રક્રિયાઓ જોઈ એ બધાની અંદર શું છે રિડક્શનની પ્રક્રિયા છે તો આની અંદર બધાની અંદર ક્યાંક ને ક્યાંક હાઇડ્રોજન છે એ ઉમેરાતા હોય છે તો જોઈએ કે એના માટે કેવી રીતે પ્રક્રિયા થાય છે તો કે એમાઇડ સંયોજનોની કોઈ પણ એમાઇડ સંયોજન લેવો અને એમાઇડ સંયોજનોની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે જેને આપણે LiAlH4 સાથે આપણે સલ્ફર એટલે કે એનું નામ આપેલું છે તો દ્વારા રિડક્શન થઈ પ્રાથમિક એમાઇન નિપજ મળે છે જો બધાની અંદર અત્યાર સુધી તમે નોટ ડાઉન કર્યું હોય તો આપણે જેટલી નિપજો કર્યું બધી પ્રાથમિક એમાઇન જ હતી કોઈની અંદર લગભગ દ્વિતીય એમાઇન નિપજ હતી નહીં એમોનોલિસિસ પ્રક્રિયાની વાત એક આપણે અલગ રાખીએ પણ એમાં પણ તમને મળવાનું તો શું છે બધાનું મિશ્રણ પણ આપણે જો એમાઇડ સંયોજનો છે એની જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જો આપણે પ્રક્રિયા કરીએ તો એના રિડક્શન થઈ અને કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શું છે તો કે પ્રબળ રિડક્શન કરતા તો રિડક્શન થઈ અને આપણને શું મળવાનું છે તો કે પ્રાથમિક એમાઇડ સંયોજન છે એ નિપજ મળે છે તો એની અંદર થાય છે શું તો કે આ પ્રક્રિયામાં જો ખાસ આ યાદ રાખવાનું છે તો ક્યારે નિપજ બનાવવામાં ભૂલ પડવાની નથી તો આ પ્રક્રિયામાં C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ કાર્બન છે નું રિડક્શન કેની અંદર થાય તો કે CH2 સમૂહમાં થાય છે તો જો એમાઇડ સંયોજન એટલે એનું બંધારણ જોઈએ તો બંધારણ તમને ખબર છે કે કેવા પ્રકારનું હોય કે કોઈ R સમૂહ જોડાયેલો હોય ત્યાં C ડબલ બોન્ડ O જોડાયેલો હોય અને એની સાથે NH2 સમૂહ જોડાયેલો હોય છે તો આવા પ્રકારના એમાઇડ સંયોજનો છે એની પ્રક્રિયા તમે કોની સાથે તો કે પ્રથમ લિથિયમ એલ્યુમિનિયમ
હાઇડ્રોક્સાઇડ સાથે અને બીજા સ્ટેપની અંદર એનું જળ વિભાજનની પ્રક્રિયા હોય છે. એટલે ખાસ આ એરા ઉપર એક અને બે આ શું દર્શાવે છે તો કે પેલા આની સાથે પ્રક્રિયા થઈ અને કંઈક નિપજ મળે છે અને એ નિપજ નું પાછું પાણી સાથે પ્રક્રિયા થઈ અને તમને ફાઇનલી જે નિપજ છે એ નિપજ મળે છે. પણ આપણે એ ક્રિયાવિધિ આખી સમજવાની નથી, કારણ કે એ આપણને ક્યારે પરીક્ષામાં પૂછાવાની નથી. તો મેઇન બાબત શું છે તો કે આપણા માટે મેઇન બાબત આ છે કે જે કાર્બોનિલ કાર્બન છે એનું રિડક્શન કેની અંદર થાય છે તો કે એનું રિડક્શન CH2 સમૂહની અંદર થાય છે. તો જો અહીંયા આપણી પાસે શું આપેલું છે કાર્બોનિલ કાર્બન, તો એમાંથી રિડક્શન થવું મતલબ શું તો કે ઓક્સિજન છે એ દૂર થવો અને એની જગ્યાએ હાઇડ્રોજન છે જોડાવો. તો જો અહીંયા ઓક્સિજન છે આ કાર્બન સાથે શું થાય છે તો કે ડબલ બંધ થી જોડાયેલો છે. કોની સાથે ડબલ બંધ થી જોડાયેલો છે તો કે કાર્બન સાથે. તો ઓક્સિજન અહીંયાથી દૂર થાય તો એની કેટલી સંયોજકતા ખાલી પડવાની તો કે એની બે સંયોજકતા ખાલી પડવાની. તો ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજન ઉમેરાય તો બે સંયોજકતા ખાલી થઈ તો ત્યાં હાઇડ્રોજન કેટલા ઉમેરાવાના બે, કારણ કે સંયોજકતા કેટલી ખાલી થઈ બે. એટલે અહીંયા તમને શું મળે તો કે NH2. તો જો જે નિપજ મળી એ શું મળી પ્રાથમિક એમાઇન, આપણે NH2 માટે લખીએ છીએ ખાલી. તો ચાલો પ્રક્રિયક તરીકે પહેલું સ્ટેપ શું હશે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા અને બીજા સ્ટેપની અંદર પાણી સાથેનું જળ વિભાજન. તો આપણે જે સંખ્યા છીએ કે આપણે એની અંદર ક્રિયાવિધિમાં ભણવું નથી, આપણા માટે ટાર્ગેટ શું છે કાર્બોનિલ કાર્બન. તો રિડક્શન પ્રક્રિયાની અંદર ઓક્સિજન અહીંયાથી દૂર થવાનો છે એટલે તમને જે નિપજ મળવાની છે ત્યાં શું તો કે ઓક્સિજન દૂર થવાના લીધે એની બે સંયોજકતા ખાલી થઈ અને બંને સંયોજકતા એ કોના દ્વારા સંતોષાય તો કે હાઇડ્રોજન વડે, કારણ કે પ્રક્રિયા કઈ છે રિડક્શનની પ્રક્રિયા. તો જો તમને શું નિપજ મળી તો કે ઇથેને માઇન માઇડ તો એમાઇન અને ઇથેને માઇન તો ખાલી NH2 હોય ઓલામાં CONH2 આ બરોબર છે. ચાલો ત્રીજા નંબરનું એક બીજા નંબરનું એક ઉદાહરણ જોઈએ તો તમને આવું કંઈક આપેલું છે. તો જો આને શું કહેવાય તો કે પ્રોપેને માઇડ. ચાલો પ્રક્રિયા કોની સાથે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રથમ ક્રમે, બીજા ક્રમે H2O સાથે પ્રક્રિયા થશે બરોબર છે. પણ આપણે તો શું ધ્યાનમાં લેશું તો કે એમાં રહેલા કાર્બોનિલ કાર્બનને ધ્યાનમાં લેશું, એમાં રહેલો ઓક્સિજન શું થવાનો તો કે દૂર થવાનો. એટલે ત્યાં ઓક્સિજન દૂર થાય એટલે પ્રક્રિયા કહેવાય રિડક્શનની અને તમને જે નિપજ મળશે જ્યાં ઓક્સિજન દૂર થયો ત્યાં બે હાઇડ્રોજન જોડાવાના અને એની સાથે શું ઓલરેડી જોડાયેલું હતું NH2 તો આને શું કહેવાય તો કે પ્રોપેન 1 એમાઇન, એક ઓલામાં એમાઇન ઓલામાં એમાઇન. તો જો આવી રીતે એમાઇન સંયોજનો હોય તો એમાઇન સંયોજનોનો રિડક્શન દ્વારા પણ તમે શું મેળવી શકો છો, એમાઇન સંયોજનો છે એ મેળવી શકો છો. તો ખાસ આપણે આ બાબતની અંદર એ જ ધ્યાન રાખવાનું હતું કે આ પ્રક્રિયાની અંદર કાર્બોનિલ કાર્બનમાં રહેલો ઓક્સિજન દૂર થાય છે. રેડી છે? ચાલો તો ત્રીજા નંબર ઉપર હવે કે આની પછી એટલે કે બોર્ડ નંબર 3 ની અંદર ખૂબ જ મહત્વની પ્રક્રિયા જે વારંવાર પૂછાઈ ગયેલી પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરવાની છે. અને આ પ્રક્રિયા જ્યારે પૂછવામાં આવે છે એ ચેપ્ટર નંબર 12 ની અંદર રહેલી પ્રક્રિયા અને આ પ્રક્રિયા બંને મિક્સ થવાના ખૂબ જ ચાન્સીસ છે. એટલે ખાસ આપણને પ્રશ્નની અંદર કયા પ્રકારની પ્રક્રિયા વિશેનું આવ્યું છે એને ખાસ સમજશું અને પછી પ્રક્રિયા લખશું. એટલે બધા આની અંદર થોડી ઘણી તો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરે છે, એ મિસ્ટેક આપણેથી નહીં થાય એવું આપણે ધ્યાન રાખશું.
બરોબર છે. ચાલો તો મહત્વની હવે જે પ્રક્રિયા આવી રહી છે એના વિશે સમજો. બોર્ડ નંબર 3 નો સંયોજન મળે છે.
છે તો જો બીજા નંબરનું સ્ટેપ શું આપણા માટે તો કે જે આ ક્ષાર છે એ ક્ષારને તમે પહેલા તો શું કરશો તો કે આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરશો આલ્કાઇલ હેલાઇડ સાથે જેવો તમે ગરમ કરશો એટલે તમને કઈક નિપજ મળશે એ નિપજનું આલ્કલાઇન જળ વિભાજન આલ્કલાઇન મતલબ બેઝ સાથે કોઈ પ્રબળ બેઝ સાથે એનું જો જળ વિભાજન કરો તો તમે એનો અનુવર્તી એટલે કે જે પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લીધો હશે એ પ્રકારનો આલ્કાઇલ સમૂહ ધરાવતો એમાઇન સંયોજન છે એ તમને નિપજ તરીકે મળે છે આ બધા જ પોઈન્ટ છે આપણે પ્રક્રિયા દ્વારા સમજવાના છે પણ મહત્વની બાબત શું તો કે આ પદ્ધતિ દ્વારા ખાસ યાદ રાખજો કે આ પદ્ધતિ દ્વારા એટલે તમે જાતે ઉદાહરણ બનાવવાના થાય ત્યારે આપણેથી ભૂલ ન થાય એનું ખાસ આ પોઈન્ટ ઉપર આધાર રહેલો છે તો આ પદ્ધતિ દ્વારા એરોમેટિક એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવી શકાતા નથી જો એરોમેટિક મતલબ એરાઇલ હેલાઇડ તો એરાઇલ હેલાઇડ છે એ પ્રાથમિક એમાઇન એટલે કે એરોમેટિક કોઈ પણ સંયોજન હોય એટલે એરાઇલ હેલાઇડ પણ કેવો સોરી એરાઇલ એમાઇન પણ કેવો પ્રાથમિક એરાઇલ એમાઇન તો એવા પ્રાથમિક એરાઇલ એમાઇન છે જો તમારે આ ગ્રાબિયલ થેલિમાઇડ પ્રક્રિયા છે એના દ્વારા બનાવવા હોય તો બનાવી શકાતા નથી કારણ શું તો કે એરાઇલ હેલાઇડ સંયોજનો છે થેલિમાઇડની થેલિમાઇડથી બનતા કારણ શું તો કે કારણ કે એરાઇલ હેલાઇડ જો અહીંયા આપણે શું ઉપયોગ કર્યો તો આલ્કાઇલ હેલાઇડ તો જો એ આલ્કાઇલ હેલાઇડની આ ક્ષાર સાથે પ્રક્રિયા કરી ત્યારે તમને પ્રાથમિક એમાઇન મળ્યો તો જ્યારે આપણે અહીંયા એરાઇલ એરોમેટિક પ્રાથમિક એમાઇન મેળવવો હશે ત્યારે ઉપયોગ શું કરવો પડે તો કે ત્યારે આપણે એરાઇલ હેલાઇડનો ઉપયોગ કરવો પડે તો જે એરાઇલ હેલાઇડ છે એ જે થેલિમાઇડના થી બનતા ઋણભારિત પોટેશિયમ ક્ષાર સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી જો ન બનવાનું રીઝન શું તો કે જે એરાઇલ હેલાઇડ સંયોજનો છે થેલિમાઇડથી બનતો જે પોટેશિયમ ક્ષાર છે કે જે ઋણ વિદ્યુત ભારિત હોય તો એની સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી તો મેઇન છે આપણે જે પ્રક્રિયા છે આ પોઈન્ટ દ્વારા સમજતા જઈએ તો દાખલા તરીકે હું થેલિમાઇડનું બંધારણ અહીંયા દર્શાવું છું ચાલો તો થેલિમાઇડનું બંધારણ આવા પ્રકારનું કઈ હોય અને આ બંધારણ દોરવામાં ભૂલ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખશું ચાલો આને શું કહેવામાં આવે તો કે થેલિમાઇડ શું કહેવામાં આવે થેલિમાઇડ તો જો પહેલો પોઈન્ટ શું હતો કે થેલિમાઇડની પ્રક્રિયા ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરતા એટલે મારે આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કેવોઇટ સાથે પ્રક્રિયા કરવાની છે તો જો હું કેવોઇટ સાથે પ્રક્રિયા કરું તો શું થાય છે જો સાદું ને સિમ્પલ જ છે કે અહીંયાથી H અને અહીંયાથી શું આવવાનું તો કે OH સમૂહ દૂર થવાનું એટલે જો દૂર પડવા દૂર થવાનું શું થવાનું તો કે પાણીનો અણુ દૂર થવાનો એટલે H2O નો અણુ શું થયો દૂર થયો ચાલો વધુ કોણ તો કે K જે K છે એ કોની સાથે જોડાવાનો તો કે N સાથે એટલે તમને જે નિપજ મળે છે એ નિપજ કંઈક આવા પ્રકારની હશે ચાલો જે બંધ હતા એમાં C ડબલ બંધ O અહીંયા C ડબલ બંધ O અહીંયા N છે એ માઇનસ અને K છે એ પ્લસ હશે તો આને શું કહેવાય તો કે આને કહેવામાં આવે પોટેશિયમ થેલિમાઇડ આને શું કહેવામાં આવે તો કે પોટે C
સિયમ થેલી માઈડ. ચાલો, તો જે તમને પોટેશિયમ થેલીમાઇડ મળ્યો એન માઇનસ કે પ્લસ તરીકે દર્શાવ્યો છે એની પ્રક્રિયા, તો હવે કોની વાત કરી, તો ભાઈ ચાની પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ સાથે, એટલે મને સારો લાગે એવું આલ્કાઇલ હેલાઇડ એટલે આ એક્સ સાથે પ્રક્રિયા કરું. તો જો થાય છે શું, તો ખાસ આપણે અહીંયા ધ્યાન રાખશું કે અહીંયાથી કે અહીંયાથી એક્સ આ બંને એક સાથે જોડાય એટલે બને છે કે એક્સ, બરોબર છે, અને બાકી વધેલો r છે n સાથે જોડાય, એટલે તમને જે સંયોજન મળે એ સંયોજન આવા પ્રકારનું મળે કે જેની અંદર c ડબલ બંધ o જોડાયેલા હોય, અહીંયા c ડબલ બંધ o, હવે અહીંયા n અને r એકબીજા સાથે જોડાયેલા હોય, તો આને શું કહેવાય, તો કે n આલ્કાઇલ થેલીમાઇડ. નામ યાદ રાખજો જે આપણે લખવાના છે. હવે જો આ એન આલ્કાઇલ થેલીમાઇડ છે એની પ્રક્રિયા આપણે શું કીધું હતું, તો કે ભાઈ એની પ્રક્રિયા આલ્કલાઇન જળ વિભાજન કરતા, તો જો હું આલ્કલાઇન જળ વિભાજન છે એ બે મોલ સોડિયમ ના અણુઓ લઈને કરું છું, બે મોલ NaOH ના અણુઓ લઈને, તો જો કઈ વસ્તુ ક્યાં જોડાય ખાસ ધ્યાન રાખજો એટલે ક્યાંય તકલીફ પડશે નહીં. તો જો અહીંયાથી આપણે વાત કરીએ તો અહીંયાથી આખે આખું એન આર છે છૂટું પડે, કોની સાથે, તો કે સોડિયમ NaOH છે એમાં રહેલા બે હાઇડ્રોજન સાથે, એટલે જો તમને એક નિપજ મળે આર એન એચ ટુ, જો આર અને એન હતા અહીંયાથી બે હાઇડ્રોજન એની સાથે જોડાણા એટલે બેજો શું આર એન એચ ટુ, બરાબર છે. ચાલો વધ્યું શું તમારી પાસે, તો કે હવે તમારી પાસે NaO માઇનસ અહીંયા NaO માઇનસ આઉટલું વધ્યું, તો જો જે તમને નિપજ મળશે એ નિપજ ની અંદર તમને શું મળશે, તો કે આવા પ્રકારનું સંયોજન મળશે કે જ્યાં C ડબલ બંધ O O N A પ્લસ ને અહીંયા C ડબલ બંધ O ત્યાં O N A પ્લસ જોડાશે. ટૂંકમાં O N A ક્યાં જોડાણું, તો કે જ્યાંથી N R દૂર થયા છે એ બંનેની જગ્યાએ જોડાણું, તો એને શું કહેવાય, તો કે સોડિયમ થેલેટ. આનું નામ શું થાય, તો આનું નામ થાય સોડિયમ થેલેટ, અને આ આપણે શું મળ્યો, તો કે પ્રાથમિક એમાઇન. તો જો આવી રીતે તમારે જે અણુવર્તી આલ્કેન સંયોજન છે આલ્કાઇલ હેલાઇડ એ તમે આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરી અને પ્રાથમિક એમાઇન સંયોજન છે એ બનાવી શકો છો. તો આનું એક આપણે નાનું એવું આર ની કિંમત મૂકી અને ઉદાહરણ જોઈએ, એટલે જેથી કરીને આખી પ્રક્રિયા તમને ફરીથી વ્યવસ્થિત સમજાય. તો આ મુખ્ય પ્રક્રિયા છે. હવે તમારે જેવો પ્રાથમિક એમાઇન મેળવવો છે એવા પ્રકારનો તમારે આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવાનો થાય. તો હવે આપણે જો અત્યારે મેં જે ઉદાહરણ સમજાવ્યું એટલે મુખ્ય પ્રક્રિયા ની સમજાય એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે કે કઈ વસ્તુ કોની સાથે જોડાય છે, તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે તમારે કયો આલ્કાઇલ કે સોરી કયો એમાઇન મળવાનો છે. તો જો આપણે ઉદાહરણ તરીકે કોઈ એક્ઝામ્પલ લઈએ છીએ, અહીંયા મેં થેલીમાઇડ લીધેલો છે, એ થેલીમાઇડ છે એનું બંધારણ તમને યાદ રહી જવું જોઈએ. અહીંયા શું આવશે NH અને અહીંયા આવી રીતે જેને આપણે શું કીધેલો, તો કે થેલી માઇડ, થેલિક એસિડ આવશે તો પણ અલગ. ચાલો એની પ્રક્રિયા કોની સાથે, તો કે કેઓએચ સાથે, અને ક્યારે પ્રક્રિયા થઈ અને તમને જે નિપજ મળવાની છે એ આપણે અહીંયા દર્શાવ્યું. તો પેલા સ્ટેપ ની અંદર શું થવાનું છે, તો કે અહીંયા રહેલો H અહીંયા રહેલો OH આ બંને એકબીજા સાથે જોડાવાના છે એટલે બનશે શું H2O. જો અહીંયા સુધીનું બધું સરખું છે, ચેન્જીસ હવે થવાના છે, તો તમને જે નિપજ મળે છે એ નિપજ કઈક આવા પ્રકાર
આપણી હશે કે ભાઈ સી ડબલ બંધ ઓ, સી ડબલ બંધ ઓ. હવે એન માઇનસ કે પ્લસ આપણે આયનીય સ્વરૂપે દર્શાવ્યું, જેનું નામ શું આપેલું તો કે પોટેશિયમ થેલિમાઇડ. અને આ શું છે ક્ષાર, એટલે પાછળ ક્ષાર લખો તો પણ ચાલ. તો જો ક્ષાર હોય ત્યાં પાછળ શું હોય તો કે ક્ષાર હોય આયન સ્વરૂપે આપણે મને ત્યાં સુધી દર્શાવ્યું છે, જેમ એમોનિયા ક્ષાર બનાવ્યો તો એવી રીતે. હવે મેઇન પોઈન્ટ અહીંયાથી આવે છે શું, તો તમારે જેવા પ્રકારનો પ્રાથમિક એમાઇન ની જરૂર હોય એવા જ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવાનો થાય. મારે શું લેવું છે તો કે ઇથેનેમાઇન જોતો હોય તો હું અહીંયા શું લઈશ તો કે CH3CL નો ઉપયોગ કરો. તો કે ભાઈ CH3CH2CL એટલે મેં શું લીધું તો કે ભાઈ ક્લોરો ઇથેન નો ઉપયોગ કર્યો. તો જો ક્લોરો ઇથેન નો ઉપયોગ કરું તો અહીંયાથી શું જવાનું CL, અહીંયાથી શું આવવાનું તો કે. તો હવે જે R સમૂહ હતો એ કોની સાથે જોડાવાનો છે તો કે R સમૂહ છે એ N સાથે જોડાવાનો છે. તો જો આપણને જે સંયોજન મળશે આગળનું બધું કોપી પેસ્ટ છે, ગોખવાની જરૂર નથી. તો નાઇટ્રોજન સાથે શું જોડાવાનું તો કે CH2CH3 આવું સંયોજન એની સાથે જોડાશે. ખાસ અહીંયા CH3CH2 એવી રીતે જોડવું નહીં, ઘણા બધા એવી ભૂલ કરતા હોય છે. ચાલો આનું નામ લખવું હોય તો શું લખાય N, કારણ કે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે એને નંબર મળવાનો નથી, એટલે N ઇથાઇલ શું લખાય તો કે થેલેમાઇડ. જો જાતે પણ નામ લખી શકો છો. ચાલો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું, બે મોલ NaOH સાથે. બુકની અંદર એક જ દર્શાવેલું છે. તો જો બે મોલ NaOH સાથે પ્રક્રિયા કરીએ એટલે શું મળવાનું છે તો કે આપણને અહીંયાથી આખું આ સંયોજન એટલે કે N સાથે CH3CH2 સહિત દૂર થશે. અહીંયાથી રહેલા બે હાઇડ્રોજન છે એ શું થવાના, દૂર થવાના. તો જો અહીંયા નાઇટ્રોજન દૂર થવાનો એટલે કાર્બન પાસે કેવો ચાર્જ આવવાનો, પ્લસ ચાર્જ આવવાનો, નાઇટ્રોજન પાસે માઇનસ. આ બંને હાઇડ્રોજન કેવા રહેવાના, પ્લસ ડેલ્ટા. એટલે તમને જો નિપજ મળે છે એ નિપજ શું મળવાની તો ભાઈ CH3CH2 આને નાઇટ્રોજન હતો પણ નાઇટ્રોજન સાથે કેટલા તો કે બે હાઇડ્રોજન જોડાણા. તો આને શું કહેવાય તો કે ઇથેને માઇન. ચાલો વત્તા બીજી નિપજ શું છૂટી પડે તો કે જો અહીંયા બંને કાર્બન પાસે પ્લસ ચાર્જ આવ્યો તો અહીંયા નાઇટ્રોજન પાસે કેવા ચાર્જ આવવાના, માઇનસ ચાર્જ આવવાના. એટલે તમને જે સંયોજન લાસ્ટની અંદર મળશે એ કેવા પ્રકારનું હશે તો કે ભાઈ અહીંયા સી ડબલ બંધ ઓ, સી ડબલ બંધ ઓ, અહીંયા ઓ અને એન એ જોડાવાના, અહીંયા પણ શું જોડાવાના, ઓ એન એ એની સાથે જોડાવાના. તો તમને જે સંયોજન મળશે આનું નામ શું થાય તો કે સોડિયમ થેલેટ. સમજણ પડી? તો આવી રીતે તમારે ફક્ત ચેન્જીસ અહીંયા કરવાનો છે એ પ્રમાણે તમને પ્રાથમિક એમાઇન નિપજ મળવાની છે. તો આ હતું બોર્ડ નંબર 4 ની અંદર કે આનો ઉપયોગ કરી અને તમે કઈ રીતે શું બનાવી શકો છો તો કે પ્રાથમિક એમાઇન બનાવી શકો છો. એટલે આ ખૂબ જ આઈએમપી પ્રક્રિયા છે જે તમને 2 માર્ક 3 માર્ક ની અંદર વારંવાર પૂછાયેલી છે, એટલે ખાસ આપણે એને ધ્યાનમાં લેશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, કાલે નવી બનાવટ સાથે આપણે મળશું.